તમે જે છો તેના કરતાં વધારે કેવી રીતે બની શકો? જો તમારે ભૌતિકતાની પરેના પરિમાણમાં પ્રવેશ કરવો હોય તો પાંચ ઇન્દ્રિયોની પરેની સમજ ખુલવી જરૂરી છે. આ પાંચ ઇન્દ્રિયો તમારામાં ખુલે છે જ્યારે તમે તમારી માતાના ગર્ભમાંથી બહાર નીકળો છો. ત્યારે પાંચ ઇન્દ્રિયોનું ખુલ્લું અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરી છે. જો તે ન થાય તો અસ્તિત્વ કેમનું ટકાવવું તે નહીં ખબર હોય. અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રક્રિયા તમારા માટે કુદરતી રીતે શરૂ થાય છે. ધારો કે નાનકડા બાળક તરીકે તમે જંગલમાં ખવાઈ ગયા. જો તમારી સામે કંઈક ખાવાલાયક વસ્તુ આવે તો શું તમે તેને તમારા કાનમાં નાખશો કે તે તમારા નાકમાં નાખશો? તમે ચોક્કસપણે જાણતા હશો કે તેને ક્યાં મૂકવું ખરું ને? તમને કોઈ શીખવ્યું નથી, કોઈએ તમને સૂચના આપવાની જરૂર નથી કે આ ખાવાની રીત છે, પણ તે બરાબર અહીં જ જશે, નહીં કે? તો તમારા અસ્તિત્વ માટે જે વસ્તુઓ જરૂરી છે તેના માટે કોઈ તાલીમની જરૂર નથી, તેને તમારા તરફથી કોઈ પ્રયત્નોની જરૂર નથી, તે આંતરિક છે. પણ શું તમે જાણો છો કેવી રીતે વાંચવું, લખવું, કેવી રીતે અનેક વસ્તુઓ કરવી જે આજે તમે સ્વાભાવિક રીતે કરી રહ્યા છો? ના, કારણ કે આ બધી બાબતો માટે પ્રયત્ન કરવો જરૂરી છે. તમે જાણો છો પેલો એ, શું તમને એ યાદ છે? પેલી ત્રણ લીટીઓ, જ્યારે તમે 3.5 વર્ષના હતા ત્યારે તેઓએ તમને તે એ લખાવવાનો પ્રયત્ન કર્યો. કેટલું જટિલ લાગતું હતું ત્યારે, તે હતું કે નહીં? અત્યારે પણ કોઈક ગામમાં એક પુખ્ત વ્યક્તિને કોઈએ વાંચતા કે લખતા શીખવાડ્યું નહોતું. તમે તેને એ અક્ષર શીખવવાનો પ્રયત્ન કરી જુઓ તો તે આજે પણ પુખ્ત વયે કેવો સંઘર્ષ કરે છે. કારણ કે અસ્તિત્વના પરેની કોઈ પણ વસ્તુ તમારા જીવનમાં પ્રવેશશે નહીં જ્યાં સુધી તમે તેના માટે પ્રયત્ન નહીં કરો. પણ અસ્તિત્વ ટકાવવા માટે જે જરૂરી છે તે કોઈ પણ પ્રયત્ન વિના ખુલશે. તેથી જો ભૌતિકતાથી પરેના પરિમાણને તમારા જીવનના અનુભવમાં પ્રવેશ કરવો હોય તો થોડા પ્રયત્નની જરૂર છે. પણ કારણ કે તે સંપૂર્ણપણે અલગ દિશામાં છે, તમારી બધી ઇન્દ્રિયો બહારની તરફ છે. આ વસ્તુને જુઓ, તમે તમારી આસપાસનું જોઈ શકો છો પણ તમારી આંખને અંદર તરફ ફેરવીને પોતાને નથી જોઈ શકતા. તમે આ સાંભળી શકો છો પણ શરીરમાં અંદર થતી પ્રવૃત્તિ શું તમને સંભળાય છે? ના. તમારા હાથ પર એક કીડી ચાલે તો પણ તમને તે અનુભવાય છે. શું ઘણું બધું લોહી વહી રહ્યું છે અંદર, તે અનુભવો છો? વસ્તુઓની મૂળ પ્રકૃતિમાં ઇન્દ્રિયો બહારની તરફ છે, પણ તમે જે અનુભવો છો તે બધું જ તમારી અંદર થાય છે. હવે એક સરળ પ્રશ્ન, શું તમે બધા મને જોઈ શકો છો? શું હું દરેકને દેખાઈ રહ્યો છું? કારણ કે ક્યારેક હું અદૃશ્ય હોઉં છું. આજે હું દેખાઈ રહ્યો છું? શું આજે હું દેખાઈ રહ્યો છું? હાથથી ઇશારો કરો અને બતાવો હું ક્યાં છું. અરે, તમે આને તદ્દન ખોટું સમજ્યા. તમે જાણો છો હું રહસ્યવાદી છું. હવે આ પ્રકાશ મારા પર પડ્યો, એનું પ્રતિબિંબ રચાયું, તમારા લેન્સમાંથી પસાર થયું અને રેટિનામાં ઊંધી છબી રચાઈ, આ જાણો છો કે નહીં? તમે મને ક્યાં જુઓ છો? હું અત્યારે ક્યાં છું? તમારી અંદર. મને ક્યાં સાંભળો છો? તમારી અંદર. તમે આખી દુનિયા ક્યાં જોઈ છે? તમારી અંદર. એવું નથી? શું તમે ક્યારે તમારી બહાર કંઈ પણ અનુભવ્યું છે? અનુભવ્યું છે? અનુભવ્યું છે? અત્યારે તમે ફક્ત તમારા મિત્રને સ્પર્શ કરવાને જુઓ, તમે તેનો હાથ અનુભવતા નથી. તમે ફક્ત તમારી સંવેદનાઓ જે રીતે છે તેને અનુભવશો, તમે તેના હાથનો અનુભવ નથી કરતા. તમારી સંવેદનાઓ જે રીતે છે બસ તમે તેને જાણી શકો છો. તમે ક્યારે આની પરે કશું અનુભવ્યું નથી. તમારી સાથે જે બન્યું છે તે બધું જ, તમારો આનંદ અને દુઃખ તમારી અંદર, પ્રકાશ અને અંધકાર તમારી અંદર, બસ દરેક વસ્તુ તમારી અંદર થાય છે. પણ શું તમારી પાસે અંદરની તરફ જોવાનું સાધન છે? અત્યારે નહીં. તો તમે પ્રયત્ન ન કરો ત્યાં સુધી તો થશે નહીં. એક દિવસ એવું બન્યું, કોઈક ઈશા યોગા કેન્દ્રની શોધમાં દક્ષિણ ભારતમાં નજીકના ગામમાં આવ્યો. તેઓએ ગામના છોકરાને પૂછ્યું, ઈશા યોગા કેન્દ્ર કેટલું દૂર છે? છોકરાએ કહ્યું, તે 24,996 માઇલ દૂર છે. શું આટલું દૂર? હા, તમે જે દિશામાં જઈ રહ્યા છો જો તમે ઊંધા ફરશો તો તે 4 માઇલ દૂર છે. તો અત્યારે તમારી પાસે જે બધું છે તે બહારની તરફ છે, પણ જે કંઈ પણ થઈ રહ્યું છે તે બધું જ તમારી અંદર થઈ રહ્યું છે. તો તે તમને તે શું છે તેની સાવ ખોટી સમજ આપે છે. તો અંદર વળવા માટે થોડો પ્રયત્ન કરવો પડશે. જો તમે 28 કલાક કેન્દ્રિત સમય આપવા તૈયાર હોવ તો અમે તમને ફેરવી શકીએ છીએ.